આ વર્ષે આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે હું અહીંયા આવ્યો હતો ત્યારે તમે એક સંકલ્પ કર્યો હતો કે આવતા વર્ષે અમે નીતિનભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે રજત તુલા કરીશું. મેં એમને કહ્યું કે એક તો તમે વજન વધારો, 65 કિલો વજન ખાલી, કઈ 100 કિલો અમારા જેવું વજન હોય ને તો લોકોને વધારે રજત મળશે. અમારે તો 2 વાર કરવું જોઈએ આ રજત, જે આજે તુલા થઈ અલગ અલગ સંસ્થાને આપવાના છે પણ એમનું વજન ઓછું હોવાને કારણે આ સેવાકીય સંસ્થાને નુકસાન થવાનું છે. એટલે તમે રાજકીય વજનની સાથે સાથે તમારું વજન પણ વધારો અને આવતા વર્ષે એક તમે સંકલ્પ કરો. ગયા વર્ષનો સંકલ્પ તમારા શુભેચ્છકોનો હતો, આવતા વર્ષે નીતિનભાઈ પટેલ સાહેબના જન્મદિવસે 16 તુલા એ પોતે કરે અને એ 16 તુલા આખા રાજ્યની સેવાભાવી સંસ્થાઓને એનો દાન કરે એવો આપણે સંકલ્પ એમની પાસે લેવડાવીએ. મને વિશ્વાસ છે કે નીતિનભાઈ પટેલ સાહેબ આ સંકલ્પ પૂરો કરવા માટે પૂરતો પ્રયત્ન કરશે. ખૂબ વ્યસ્તતાને કારણે અમે પહેલાંથી કહ્યું હતું કે સાહેબ અમને 1 કલાકમાં તમે છૂટા કરજો, પણ અહીંયા તો આવ્યા પછી એ ચક્કરમાંથી બહાર નીકળવું એ તો આપણા હાથમાં આવતું જ નથી. મુખ્યમંત્રીશ્રીએ પણ વિનંતી કરી નીતિનભાઈને કે મારી સરકારની મિટિંગ ચાલુ થઈ ગઈ છે ત્યારે એમણે અમને તક આપી પહેલાં બોલવાની, એટલા માટે નીતિનભાઈનો આભાર. આપ સૌ પણ આટલી વિશાળ સંખ્યામાં અહીં આવ્યા છો, નીતિનભાઈને શુભેચ્છા માટે. નીતિનભાઈ કહે છે કે મારું વજન ઓછું છે પણ 65 ને બદલે 71 કિલો ચાંદી આપે છે. નીતિનભાઈ 100 કિલો તો આપવી જ જોઈએ, તમને શોભે નહીં 71 કિલો. એટલે 100 કિલોનું કંઈ કરો, ચાલશે ને 100 કિલો કે વધારે જોઈએ? બોલતા પણ નથી નીતિનભાઈ, જે આટલા બધા નહીં ગભરાવો, ત્યાંથી ચહેરા દેખાશે નહીં એમને. 100 કિલો ચાલશે કે વધારે જોઈએ? ચાલો ચલાવી લઈએ 100 કિલો થી. ના ભાઈ, એવું પોણું પોણું નહીં ચાલે, આખું જ જોઈએ. વિનોદભાઈ તમે આટલી બધી નીતિનભાઈની પ્રશંસા કરી ગયા અને પછી 25 કિલો માટે કંજુસાઈ નહીં કરો, 100 કિલો પૂરી આપી દો. નીતિનભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા, હેપી બર્થડે નીતિનભાઈ. આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન, જય જય.